વંદે માતરમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો ચાલો બાળકો, આજે આપણે પ્રકરણ 12 આપણા કામ વિશે સ્વાધ્યાય પોથીમાંથી પુનરાવર્તન કરીશું. તો બાળકો, આપણે પાઠ્યપુસ્તકમાં આપણા કામ વિશે શીખી ગયા. રમેશ કડિયા કામ કરે છે, રાજેશ ચા વેચે છે, જગુભાઈ ચંપલ ઠીક કરી આપે છે, રસ્તાની ચારે બાજુ બધા પોતપોતાના કામ કર્યા કરે છે, બધા બાળકો શાળાએ જઈ રહ્યા છે, ચંપા ફૂલ અને ફૂલના હાર વેચે છે, પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ કામ કરે છે, કારીગરો મકાન બાંધી રહ્યા છે, ડૉક્ટર અને નર્સ દવાખાના તરફ જઈ રહ્યા છે, રાયજી ફળોની લારી લઈને ઊભો છે, નાનું વાળંદ દુકાન ખોલીને બેઠો છે, ઇકબાલસિંહ વિસલ વગાડી વાહનોનું નિયંત્રણ કરે છે, દીપાલી એના કુટુંબમાં મોટી છે, તેના પિતા શાકભાજી વેચે છે, દીપાલી નાની બહેનોને શાળાએ મૂકવા જાય છે, હવે દીપાલી શાળાએ જવા લાગી છે, વગેરે આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા. તો હવે આપણે પ્રકરણ 12 આપણા કામ વિશે સ્વાધ્યાય પોથીમાં એનું પુનરાવર્તન કરીશું, બરાબર ને? તો આપણે અહીં શું આપ્યું છે તે જોઈએ. તો નીચેના સ્થળોએ કયા કયા કામ થાય છે તે લખો. તમને અહીં ચિત્રો આપ્યા છે, એના પરથી આપણે ત્યાં કયા કયા કામ થાય છે એ લખવાનું છે, બરાબર ને? તો અહીં પહેલું ચિત્ર આપ્યું છે ત્યાં વાતચીત કરવી, બીજું છે તેમાં દર્દીની સારવાર થાય છે એ હોસ્પિટલ બતાવી છે, પછી અહીં શાળા બતાવી છે ત્યાં ભણવાનું હોય છે, પછી અહીં મંદિર છે મંદિરમાં પ્રાર્થના કરવાની હોય છે, બરાબર ને? પછી અહીં તમને જજ બતાવેલા છે જે ન્યાય આપે છે, ન્યાયાધીશ છે, બરાબર? પછી અહીં મુસાફરી કરવી, અહીં તમને રેલવે સ્ટેશન દેખાય છે ને? પછી અહીં બેંક બતાવી છે કે જ્યાં રૂપિયાની લેવડ દેવડ થાય છે, બરાબર ને? પછી અહીં ટપાલનું કામ થાય છે, અહીં પોસ્ટ ઓફિસ છે કે જ્યાં ટપાલનું કામ થાય છે. તો હવે આપણે આગળ વધશું. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાલી જગ્યામાં લખો. તો અહીં તમને અ બ ક અને ડ આપ્યા છે, તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અહીં ખાલી જગ્યામાં ભરવાનો છે, બરાબર ને? તો આગળ વધીએ. પહેલું લખવાનું કામ કરે તે કાસદ, ખાણીઓ, લેખક કે કબાડી. તો લખવાનું કામ કોણ કરે છે? તો લેખક. તો અહીં તમારો વિકલ્પ આપશે ક, તો તમારે ખાલી જગ્યામાં ક લખવાનું છે, બરાબર? બીજું વેજ ભજવે તે નટ, કાગદી, દફતરી, કાચ્યો. તો વેજ ભજવે તે કોણ હોય? નટ હોય. તમારો જવાબ આવશે અ, તો તમારે અહીં ખાલી જગ્યામાં અ લખવાનું છે, તમારે વિકલ્પ અ આવશે. ત્રીજું ઘરમાં નોકરનું કામ કરે તે, તો પહેલું ભંગારો, બેલીફ, દંતારો કે ઘાટી. તમારો જવાબ આવશે ઘાટી. તો અહીં ખાલી જગ્યામાં તમારે ડ લખવાનું છે. પછી ચોથું ચામડું સીવે તે, તો ભરત્યો, બાટ, મોચી, ખારવું. તો તમારો જવાબ છે ક, મોચી. તો તમારે અહીં ખાલી જગ્યામાં ક લખવાનું છે, ચામડું મોચી સીવે છે. પાંચમું છાપામાં ખબર મોકલે તે વાંસફોડો, ખરાદી, ડબગીર કે ખબરપત્રી. તો એને ખબરપત્રી કહેવાય. તમારો જવાબ હશે ડ. તો હવે આપણે આગળ વધશું. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું સોની સોનું કાપવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. અહીં તમને બે વિકલ્પ આપ્યા છે, તેમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ભરવાની છે. તો સોની સોનું કાપવા માટે શેનો ઉપયોગ કરે છે? તો કાપડીનો કે પકડનો? તમારો જવાબ છે કાપડી. તો તમારે અહીં કાપડી લખી દેવાનું છે. સોની સોનું કાપવા કાપડીનો ઉપયોગ કરે છે. બીજું સુથાર લાકડામાં કાણું પાડવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો લીટીઓ કે ગીરમીટ? તો તમારો જવાબ છે ગીરમીટ. સુથાર લાકડામાં કાણું પાડવા ગીરમીટનો ઉપયોગ કરે છે. ત્રીજું લુહારના મોટા હથોડાને ખાલી જગ્યા કહે છે. તો ધણ કે ગણ? તો તમારો જવાબ છે ગણ. તો લુહારના મોટા હથોડાને ગણ કહે છે. ચોથું કાનડું એ ખાલી જગ્યાનું ઓજાર છે. તો વણકરનું કે પિંજરાનું? તો તમારો જવાબ છે વણકર, બરાબર? તમારે ખાલી જગ્યામાં વણકર લખવાનું છે. પછી પાંચમું પવન ફૂંકવાના સાધનને
ખાલી જગ્યા કહે છે તો દમણ કે કોલીટો, તો મારો જવાબ આવશે દમણ. પવન ફૂંકવાના સાધનને દમણ કહે છે. હવે આપણે આગળ વધશું. તો બાળકો હવે આપણે પાના નંબર 60 પર આવીએ. તો નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. અહીં તમને વિધાનો આપ્યા છે પાંચ, તેમાં ખરા સામે ખરું અને ખોટા સામે ખોટાની નિશાની કરવાની છે, બરાબર ને? તો પહેલું, મોચીના સોયા જેવા સાધનને આર કહીએ છે. તમારો જવાબ છે ખરું. મોચી જે સાધન વાપરે છે તેને, જે સોયો હોય છે તેને આર કહેવામાં આવે છે, બરાબર ને? બીજું, ઘાસ કાઢવાના ઓજારને રાપડી કહીએ છે, તો ખરું. ત્રીજું, સુથારના લાકડા છોલવાના સાધનને વાસલો કહે છે, તો ખરું આવશે. સુથાર જે એનાથી લાકડો છોલે તેને વાસલો કહેવામાં આવે છે. ચોથું, વાણંદના નખ કાપવાના ઓજારને સરણી કહે છે, ખોટું, બરાબર. પાંચમું, ગાય દોતી વખતે પાછળના પગ બાંધવાના દોરડાને નોંધવું કહે છે, ખરું, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. ખોટા શબ્દ પર ચેકો મારો. તમને અહીં સાચા અને ખોટા એવા બે શબ્દ આપે છે, તેમાંથી તમારે ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે. તો પહેલું, સોનીનું ધાતુ ગાળવાનું પાત્ર મુસળ કે ગાબલી છે, તો તમારે ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે. તો મુસળ ખોટો શબ્દ છે, તો તમારે મુસળ પર ચેકો મારવાનો છે, કારણ કે સોનીનું ધાતુ ગાળવાનું પાત્ર ગાબલી છે, મુસળ નહીં. બીજું, કડિયાના પ્લાસ્ટર ઠીક કરવાના સાધનને મસ્તર કે સામ કહે છે, તો સામ ખોટું છે, એને મસ્તર કહેવામાં આવે છે. ત્રીજું, પિંજણ એ રૂ પીંજવાનું કે રૂ કાઢવાનું સાધન છે, તો તમારો જવાબ આવશે રૂ પીંજવાનું. તો રૂ કાઢવાનું એ ખોટું છે, તમારે એના પર ચેક કરવાનું છે. પિંજણ એ રૂ પીંજવાનું સાધન છે, બરાબર ને? રૂ કાઢવાનું નહીં. ચોથું, ધાતુના પતરા કાપવાની કાતરને કતરણી કે કાપણી કહે છે, તમારો ખોટો શબ્દ કાપણી છે, કારણ કે ધાતુના પતરા કાપવાની કાતરને કતરણી કહે છે. પાંચમું, હળ વચ્ચેથી જાડું કે પાતળું હોય છે, તો હળ વચ્ચેથી જાડું હોય છે, પાતળું ખોટું છે, તમારે ખોટો શબ્દ ચેકવાનો છે, કારણ કે હળ વચ્ચેથી જાડું હોય છે. હવે આપણે આગળ વધીશું. યોગ્ય જોડકા જોડવાના છે. અહીં તમને અ અને બ આપ્યા છે, અને તમને અહીં ઉત્તર લખવાનો છે, જેમાં તમને ખાલી જગ્યા છે ત્યાં તમારે ઉત્તર લખવાનો છે. તો હથિયાર ઘસીને સાફ કરનાર ને શું કહેવામાં આવે છે, તો સરાણીઓ, તો તમારો જવાબ આવશે. પછી બીજું, દરિયો ખેડનાર સાગર ખેડું, તમારો જવાબ આવશે ક. પછી ત્રીજું, મીઠાઈ બનાવનાર એને શું કહેવાય, હલવાઈ, તો તમારો જવાબ આવશે છ. પછી ચોથું, કપડાં સીવવાનું કામ કરનારને શું કહેવાય, દરજી, તમારો જવાબ આવશે ક. પછી પાંચમું, કથા કહેનાર કથાકાર, તમારો જવાબ આવશે ખ, બરાબર. હવે આપણે આગળ વધશું. દરેકના બબ્બે નામ લખો. તો પહેલું, ઘાસ કાપવાના સાધનોના નામ, તમને જેનાથી ઘાસ કાપવામાં આવે તેને શું શું કહેવાય, તો કોદાળી અને ખુરપી, બરાબર. હવે આપણે આગળ વધીએ. બીજું, જમીન ખોદવાના ઓજારોના નામ, તો ત્રિકમ અને હળ, હળ તો બધાએ જોયું હોય છે. ત્રીજું, કાગળ ઉપર લખવાના સાધનોના નામ, કાગળ આપણે કાગળ ઉપર આપણે કેવી રીતે લખીએ, તો પેન અને પેન્સિલથી, બરાબર. ચોથું, સવારે વહેલા ઉઠનારા કારીગરોના નામ, તો સવારે વહેલા ઉઠનારા કારીગરોના નામ, તો માળી અને કુંભાર, વહેલા ઉઠે છે. પછી પાંચમું, કપડાના ધંધા સાથેના કારીગરોના નામ, તો દરજી અને વણકર, એ કપડા આ બંને કપડાં સાથે જોડાયેલા છે, કપડાના કારીગરો છે, કારણ કે આ બંનેનો ધંધો કપડાં સાથેનો છે. હવે આપણે આગળ વધીશું. મને ઓળખી મારું નામ લખો. પહેલું, હું લોકોના વાળ કાપું છું, તો શું આવશે, વાળંદ. બીજું, હું લોકોની સેવા કરું છું, તો લોકસેવક. ત્રીજું, હું રથ હાંકું છું, સારથી, જે રથ હાંકે તેને સારથી કહેવામાં આવે છે. ચોથું, હું કિંમતી માલનો વેપારી છું, તો સોદાગર. પાંચમું, હું લાકડા ગળું છું, લાકડા કોણ ગળે, સુથાર, બરાબર ને? તો ચાલો બાળકો હવે આપણે આગળ વધીશું. તો બાળક મિત્રો, હવે આપણે પાના નંબર 61 પર આવીશું.
તેમાં શું છે? તો ચાલો આપણે આગળ વધીએ. નીચેના પ્રશ્નના જવાબ એક જ વાક્યમાં લખો. તમને અહીં પ્રશ્નો આપ્યા છે, તેના જવાબ તમારે એક જ વાક્યમાં લખવાના છે. તો પહેલું, રમેશ શું કામ કરતો હતો? તો રમેશ કડિયા કામ કરતો હતો, બરાબર ને? બીજું, ગાયો ચારે તેને શું કહેવાય? તો ગાયો ચારે તેને ગોવાળ કહે છે. ત્રીજું, શિક્ષણ આપનારને શું કહે છે? તો શિક્ષણ આપનારને શિક્ષક કહે છે, બરાબર ને? ચોથું, ખાણમાં કામ કરનારને શું કહે છે? તો ખાણમાં કામ કરનારને ખાણિયો કહે છે. પાંચમું, બાગ બગીચામાં કામ કરનારને શું કહે છે? તો બાગ બગીચામાં કામ કરનારને માળી કહે છે, બરાબર ને? તો હવે આપણે આગળ વધીએ. અહીં તમને પ્રવૃત્તિ આવે છે, તો આપણે એ પ્રવૃત્તિ કરીએ. તો નીચે કારીગરોના ઓજારોના નામ લખ્યા છે, તેમાંથી બે બે ઓજારના નામ કયા કારીગરના છે તે શોધીને લખો. તમને અહીં ઓજારોના નામ આપ્યા છે, હવે એ ઓજાર કોણ વાપરે છે તો આપણે એના નામ લખવાના છે. તો પહેલું, ખેડૂતના ઓજાર. તો ખેડૂત કયા ઓજારો આપણે? તો રાખડી ને કોદાળી, બરાબર. બીજું, વાણંદના ઓજાર. તો અસ્ત્રો અને કાતર એ વાણંદના ઓજારો છે, બરાબર. પછી ત્રીજું, સોનાઈના ઓજારો. સોના સોની લોકો કયા કયા ઓજારો વાપરે છે? તો કાનસ અને કુંકણી. પછી ચોથું, મજૂરના ઓજારો. પાવડો ને ત્રિકમ. પછી પાંચમું, કડિયાના ઓજારો. તો ઓળંબો અને લેલું. છઠ્ઠું, કુંભારના ઓજારો. તો ચોક લાકડી અને ચાકડો એ કુંભારના ઓજારો છે, બરાબર ને? સાતમું, મોચીના ઓજારો. તો રાંપી અને સોયણી એ મોચીના ઓજારો છે. પછી આઠમું, લુહારના ઓજારો. એરણ અને સાણસો આ બધા ઓજારો ખેડૂતના, વાણંદના, સોનીના, મજૂરના, કડિયાના, કુંભારના, મોચીના અને લુહારના છે. આ બબ્બે ઓજારો લોકોના આપણે જોઈ ગયા. હવે આપણે આગળ વધશું. હા કે નામાં જવાબ લખો. પહેલું, અનાજ વેચે તેને ફળિયો કહે છે. તમારો જવાબ આવશે હા. બીજું, ખાણ ખોદે તેને ખનક કહે છે. તમારો જવાબ આવશે હા. ત્રીજું, ભંગાર ખરીદે લે તેને ભંગારો કહે છે. તમારો જવાબ આવશે હા. ચોથું, વાહન ચલાવે તેને ખમાર કહે છે. તમારો જવાબ આવશે હા. પાંચમું, કાગળ બનાવે તેને કાસત કહે છે. તમારો જવાબ આવશે ના. હવે આપણે આગળ વધશું. તો હવે આપણે પાના નંબર 62 પર આવીએ. નીચે આપેલા કારીગરો શું કામ કરે છે તે લખો. તો અહીં તમને પહેલું આપ્યું છે કુલી. કુલી શું કામ કરે છે? તો રેલવે સ્ટેશનમાં સામાન ઉંચકવાનું કામ કરે છે, બરાબર. બીજું, દૂધ. દૂધ શું કામ કરે? તો સંદેશો એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે, બરાબર ને? ત્રીજું, કાવડિયું. તો ગંગાજળ કાવડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તેને કાવડિયો કહે છે. ચોથું, શિકારી. પશુ પંખીઓનો શિકાર કરે તેને શિકારી કહે છે. પાંચમું, ગોપાલક ગાયોને ચરવા લઈ જાય તેનું ધ્યાન રાખે તેને ગોપાલક કહે છે, બરાબર. હવે આપણે આગળ વધીએ. અહીં પ્રોજેક્ટ વર્ક છે, તેમાં તમને નીચેનું ચિત્ર જોવાનું છે અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખવાનું છે. દાખલા તરીકે આ એક બેન છે, તે ઝાડુ વણી રહ્યા છે, વાળી રહ્યા છે. પછી અહીં કડિયા કામ ચાલે છે. પછી એક બાજુ બાળકો રમી રહ્યા છે, એક બાજુ મોચી કાકા છે. પછી એક દુકાન બતાવી છે, અહીંયા ફૂલ વેચનાર એક માસી છે. તો એ બધા શું શું કામ કરી રહ્યા છે તે આપણે જોવાનું છે અને એ લોકોના કામ લખવાના છે, બરાબર ને? તો ચાલો આપણે આગળ વધશું. તો પહેલું, મોચી. તો મોચી બૂટ ચંપલ રિપેર કરે છે. પછી કડિયો. તો એ મકાન ચણવાનું કામ કરે છે, તમે જોયું ને અહીં. પછી કાચિયો, એ શાકભાજી વેચે છે. અને મજૂર, ઈંટો ઉપાડવાનું કામ કરે છે, બરાબર ને? તો બાળકો, હવે આપણે પાના નંબર 63 પર આવીશું. તેમાં તમારા પડોશના લોકો કેવા પ્રકારના કામ કરે છે? કોઈ પણ પાંચ કામના નામ લખો. આ કારીગરને શું કહેવાય? તો તમારા અહીં તમારા પડોશીઓ શું શું કામ કરે છે અને એ કામ
કયા પ્રકારના છે તે અને કોઈ પણ પાંચ કામ લખવાના છે, બરાબર? તો અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે, કાર અને સ્કૂટર રિપેરિંગ કરે છે તેને શું કહેવાય? તો મિકેનિક. બીજું, નળ રિપેર કરે છે તો એ પ્લમ્બર છે. ત્રણ, ઘરનું ચણતર કરે છે તે શું કહેવાય? કડિયો. અને ચોથું, દુકાનમાં સામાન વેચે છે તેને દુકાનદાર કહેવાય છે. તમને અહીં એક ચિત્ર આપ્યું છે જે તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ ગયા છો, કે બાળકો શાળા માટે જવા માટે દોડે છે, એક શિક્ષક છે તેમની ચપ્પલ તૂટી ગઈ છે, પછી એક ભાઈ છે જે ફળ ફ્રૂટ લઈ જઈ રહ્યા છે, એની સાથે એક એમની નાની છોકરી પણ છે, બરાબર ને? જે નર્સ છે, પરિચારિકા છે, ડૉક્ટર છે વગેરે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ ગયા છે. હવે આપણે આગળ વધીશું તો તમે જોતા જશો કે અહીં શું બતાવ્યું છે ચિત્રમાં. બાળકો, તો બાળકો શાળામાં ભણવા માટે જઈ રહ્યા છે. પછી બીજું, શિક્ષિકા પણ શું કરે છે? તો શાળામાં બાળકોને ભણાવવા માટે જાય છે. પછી વેપારી, તો એ દુકાનમાં ગ્રાહક વસ્તુ લેવા આવે તેની રાહ જોવે છે. પછી અહીં એક મજૂર સ્ત્રી પણ બતાવેલા છે, તો એમાં ઊંટગાડી મારફતે સામાન લઈ જાય છે, બરાબર ને? હવે આપણે આગળ વધશું તો બાળકો, હવે આપણે પાના નંબર 64 પર આવીશું. તો તેમાં નીચે આ યાદી આપેલી છે, તમે જોયેલા આ બહુમાળી મકાનો પર, તેમજ તમારા પડોશમાં આવેલા બહુમાળી મકાનોના નામ સામે ખાલી જગ્યા અને ગટ ગટ કરો, એટલે આ જે ગોળાકાર આપ્યો છે તેને ઘટ કરવાનું છે, બરાબર? તો આ પોસ્ટ ઓફિસ છે તેના પર આપણે ઘટ કરવાનું છે, બરાબર ને? પછી સરકારી કચેરી, બરાબર, એ બહુમાળી મકાનમાં આવે તેના પર પાછું ઘટ કરવાનું છે. ધર્મશાળા પણ બહુમાળી મકાનમાં જ આવે. મસ્જિદ, પછી ચર્ચ, આપણે આ પાઠ્યપુસ્તકમાં શીખી જ ગયા છે. રેલવે સ્ટેશન પણ, ગુરુદ્વારા, ન્યાયાલય, બરાબર? હવે આપણે આગળ વધશું. કોઈ પણ પાંચ મકાનના નામ લખો અને તેમાં કયા કયા કામ થાય છે તે લખો. અહીં તમારે કોઈ પણ પાંચ મકાનના નામ લખવાના છે અને એ મકાનમાં શું કામ થાય છે. તમને એક ઉદાહરણ આપ્યું છે કે પહેલું દવાખાનું, દવાખાનામાં દર્દીની સારવાર થાય છે અને બાળકો માટે રસીકરણ થતું હોય છે. તો અમારા મિત્ર બીજું લખવાનું છે, તો બેંક રૂપિયા સાચવવાનું કામ કરે છે અને લોન આપવાનું કામ કરે છે, બરાબર? ત્રીજું, શાળા, તો બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય થાય છે. પછી ચોથું, પોસ્ટ ઓફિસ, ટપાલ પત્રો મની ઓર્ડર લાવવા અને પહોંચાડવાનું કામ ચાલે છે પોસ્ટ ઓફિસમાં, બરાબર ને? પાંચમું, ન્યાયાલય, તો ન્યાયાલયમાં ન્યાય આપવાનું કાર્ય કરે છે, બરાબર ને? ત્યાં ન્યાય આપવાનું કામ થતું હોય છે. તો હવે આપણે આગળ વધીએ. શાળામાં કયા કયા કામ થાય છે તે લખો. તો શાળામાં કયા કયા કામ થાય છે, તો તમને અહીં અ બ ક અને ડ આપ્યા છે. તો શાળામાં બાળકોને શિક્ષણ આપવાનું, સફાઈ કામ, ફૂલ છોડને પાણી આપવાનું કામ અને બાળકોને ભણાવવાનું કામ થાય છે. હવે આપણે આગળ વધશું. યાદ કરો અને લખો. તો પહેલું, દીપાલી તેના પોતાના ઘરમાં કયા કયા કામ કરે છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ જ ગયા કે દીપાલી શું શું કામ કરતી હતી. તો દીપાલી ભાઈઓ તથા બહેનો માટે જમવાનું બનાવે છે, ઘર સાફ કરે છે, વાસણ સાફ કરે છે, તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે, નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. આ બધા કામ દીપાલી કરે છે, બરાબર ને? બીજું, શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા, તો કયા કયા તે લખો. તો તમારે અહીં લખવાનું છે, હા હું પણ ઘરમાં કામ કરું છું. ઘરમાં આડી અવળી વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકી દઉં છું, કપડાં વાળીને કબાટમાં મૂકું છું, ક્યારેક કચરો પણ વાળું છું, વાસણ ગોઠવી દઉં છું વગેરે કામ કરું છું, બરાબર ને? આ બધા કામ તમે કરતા જશો ઘરે. ત્રીજું, ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા હો તો જણાવો. તો હા, હું દુકાનમાંથી સામાન લાવો,
શાકભાજી લાવવું, દૂધ દહીં વગેરે લાવવાનું કામ કરું છું. હવે આપણે આગળ વધશું. તો બાળકો, હવે આપણે પાના નંબર 65 પર આવશું. નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરો છો તે ઘડિયાળમાં દર્શાવો. અહીં તમને ઘડિયાળ આપી છે અને અહીં તમે એ કયા ટાઈમે શું કરો છો એ દર્શાવવાનું છે. દાખલા તરીકે સવારમાં તમે 6 વાગે ઉઠી જતા હોવ છો, પછી તમે 7 વાગે શાળાએ જતા હોવ છો, બરાબર ને? પછી શાળાએથી તમે 12:30, 1 વાગે ઘરે આવી જાઓ છો, બરાબર? પછી ઘરે બપોરે 4 વાગે તો તમે ભણવા બેસી જાઓ છો. પછી તમારું ભણાઈ જાય એટલે 5:30 થાય એટલે તમે રમવા જાઓ છો, અને પછી રાત્રે 9 વાગે સૂઈ જાઓ છો. અહીં આ વિવિધ ક્રિયાઓ આપેલી છે અને તમે કયા ટાઈમે કઈ ક્રિયાઓ કરો છો, કયા સમયે તે અહીં બતાવ્યું છે. હવે આપણે આગળ વધીએ. તો તમારા કુટુંબના કયા સભ્યો પૈસા આપવાનું કામ કરે છે, બરાબર? તો તમારા કુટુંબમાં કોણ કોણ પૈસા આપે અને ક્યારે કોણ એ કામ કરે છે? તો પહેલું પપ્પા. તો પપ્પા શું કામ કરે છે? તો પપ્પા શાળામાં શિક્ષક છે, બરાબર? બીજું મમ્મી, એ ટ્યુશન કરે છે. પછી ત્રીજું મોટા ભાઈ, તો નવા બનતા મકાનના નકશા બનાવે છે, બરાબર? અહીં તેઓ શું કામ કરે છે એ છે, અને આ કુટુંબના સભ્યો છે પપ્પા મમ્મી ભાઈ, અને એ શું કામ કરે છે તે છે, બરાબર? હવે આપણે આગળ વધશું. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને પૈસા તેના પૈસા મળતા નથી? તો મારા કુટુંબના દાદા લોકોની સેવા કરવાનું કામ કરે છે. મારા દાદી દેશી ઔષધિયા બનાવે છે અને બીમાર હોય તેની સેવા કરે છે, પરંતુ તેઓ તેના પૈસા નથી લેતા. હવે કોઈક વાર કેવું થાય છે, દાદા દાદી બધાની સેવા કરતા હોય છે લોકોની, અને એમને ઔષધિયા બનાવી આપતા હોય છે, પણ એમની સેવા માટે સેવા કાર્ય કરતા હોય તો એ લોકો એના પૈસા નથી લેતા, તો બરાબર ને? તો કુટુંબમાં દાદા દાદી એવા સભ્યો છે જે સેવાની સામે પૈસા નથી લેતા. હવે આપણે આગળ વધશું. તમારા દાદા દાદી પાસેથી જાણો તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા. તો હવે આપણે આગળ વધીએ છીએ. તો પાના નંબર 66 પર આવ્યા. તેમાં શું પૂછ્યું છે કે દાદા દાદી તેઓ બાળક હતા ત્યારે શું કામ કરતા હતા? તો મારા દાદા ખેતી કામમાં મદદ કરતા, લાકડા વીણતા, પશુઓને ચરાવવા લઈ જતા. તો જ્યારે દાદા નાના હતા ત્યારે એ કેવી રીતે મદદ કરતા હતા એમના આ વડીલોને? તો ખેતી કામમાં મદદ કરતા હતા, લાકડા વીણતા હતા અને પશુઓને ચરાવવા લઈ જતા હતા. આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ છે. તો દાદી શું કરતા હતા? તો દાદી સાફ સફાઈ કરતા, ઘરકામમાં મદદ કરતા, પશુ માટે ઘાસ ચરો લાવતા વગેરે કામ દાદી કરતા હતા. હવે આપણે આગળ વધશું. હવે અહીં તફાવત લખવાનો છે. તો તફાવત કોને લખવાનો છે? તમે કરો છો તે કામ અને તમારા વડીલો કરે છે તે કામ. તો તમે શું કરો છો? તો અમે ભણવા જવાનું કામ કરીએ છીએ જ્યારે વડીલો છાપા અને અન્ય સાહિત્ય વાંચે છે. બીજું અમે બગીચામાં ફરવા જઈએ છીએ જ્યારે વડીલો શું કરે છે? પુસ્તકાલયમાં વાંચન કરવા જાય છે, બરાબર ને? હવે આપણે આગળ વધશું. તો આ બાળકોને કેવી શાળા ગમે છે તે અંગે લખવાનું છે. તો પ્રથમ બાળકનું નામ, તો અહીં પહેલાં બાળકનું નામ લખવાનું છે. તો કોઈ પણ તમે નામ લખી શકો છો, મેં અહીંયા હરી લખ્યું છે. તો હવે એ શાળાએ ન જવાનું કારણ શું છે? તો નાના ભાઈ બહેનને રાખવા માટે એ શાળાએ જઈ નથી શકતો, બરાબર? હવે આપણે આગળ વધશું. બીજા બાળકનું નામ, તો દીપક. શાળાએ ન જવાનું કારણ, તો માતા પિતાને મજૂરી કામમાં મદદરૂપ થવા, માતા પિતાને મજૂરી કરવામાં એ મદદ થાય છે, તેથી એ શાળાએ નહીં જઈ શકે. શાળાએ શું શું ન ગમે તેવી વિગતો, સફાઈ કામ કરવાનું, શાળામાં અવ્યવસ્થા, એ બધું ન ગમે, બરાબર ને? તો બાળકો, આપણે આનું પુનરાવર્તન અહીં પૂર્ણ કરીએ છીએ. પાઠ 12 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો હવે એમાં આપણે શું શું શીખી ગયા તે આપણે જોઈએ. તો બાળકો, આપણે
પ્રકરણ 12 આપણા કામમાં શીખી ગયા કે આપણે ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવે છે, તેના બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે, આથી તે જાહેર મિલકત કહે છે. ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ન્યાયાલય વગેરે જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે. આપણા ગામ કે શહેરમાં આપણી આજુબાજુ જુદા જુદા વ્યવસાયકારો રહે છે, જે આપણને ઘણા બધા ઉપયોગી બની રહે છે. તેમાં ડૉક્ટર, ટપાલી શિક્ષક, પોલીસ, ડ્રાઈવર, કંડક્ટર, સૈનિક વગેરે મુખ્ય છે. આ ઉપરાંત મિકેનિક, સફાઈ કામદાર, વેપારી, કુંભાર, મોચી, સુથાર, દરજી વગેરે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા કારીગરો છે. દરેક વ્યવસાયકારનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે. આપણને સમૂહ જીવનની ભાવનાનું શિક્ષણ અને તાલીમ આપણા કુટુંબમાં થી જ મળે છે. સમૂહમાં કેવી રીતે રહેવું તેના પાઠ કુટુંબનાથી શીખવામાં મળતા હોય છે. કુટુંબમાં એકસાથે રહેવાથી પરસ્પર એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાય છે. આની અસર બાળક જ્યારે પ્રથમ જ્યારે શાળામાં પ્રવેશ લે છે પ્રથમ વખતે ત્યારે જોવા મળે છે. કુટુંબની સમૂહ ભાવનાથી બાળક શાળામાં બધાની સાથે હળી મળીને રહે છે. તો આ બધું આપણે પ્રકરણ 12 આપણા કામમાં શીખી ગયા. તો બાળકો, આપણે સ્વાધ્યાય પોથીનું પુનરાવર્તન અહીં પૂર્ણ કરીએ છીએ. વંદે માતરમ.